हेलो स्टूडेंट्स, आई एम नीतू पटेल फ्रॉम सारस्वत इंटरनेशनल अकेडमी वापी। वी आर गोइंग टू लर्न इंग्लिश ऑफ स्टैंडर्ड 5th सेकेंड चैप्टर। मित्रों, तमने आ रीते क्वेश्चन पूछा से, चित्रों जुओ, प्रश्न वाँचो अने उत्तर लखो। क्वेश्चन तमारो ए रीते रहेशे अने तमने चित्र आपवामां आवशे, प्रश्न वाँचवानों छे अने एनो उत्तर लखवानों रहेशे। आ रीते चित्र हशे एप्पलनू। क्वेश्चन तमारो आ रीते पूछाशे, व्हाट इज इट? इट इज एन एप्पल। हवे व्हाट इज इट? इट इज एन एप्पल। तो इट शब्द अहीं एप्पल माटे, अने एप्पल नी આગળ एन આવશે। આ બધું યાદ રાખવાનું છે, આર્ટિકલ એન આવશે, એ ઈ આઈ ઓ યુ સ્વર હોય એની આગળ એન આવે, અને ઇટની સાથે હેલ્પિંગ વર્બ ઇઝ, કારણ કે ક્વેશ્ચનની અંદર છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ આપણે ક્વેશ્ચનમાંથી જ લેશું, ઇટ ઇઝ એન એપલ, આ રીતે આન્સર લખાશે। બીજું પિક્ચર છે સૂર્યમુખીનું, સનફ્લાવર। તો ક્વેશ્ચન તમારો આ રીતે રહેશે, વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ સનફ્લાવર, ઇટ ઇઝ અ સનફ્લાવર। હવે ઇઝ અને ઇટ ક્વેશ્ચનમાં છે, તો આપણે ઇટ સનફ્લાવર માટે આપણે ઇટ સર્વનામનો ઉપયોગ કરશું, ને ઇટની સાથે ઇઝ, ઇટ ઇઝ ને સનફ્લાવરની આગળ અ આર્ટિકલ આવશે, ઇટ ઇઝ અ સનફ્લાવર, આ રીતે તમારે આન્સર લખવાનો રહેશે। આ પિક્ચર છે પેરટનું, પ્રશ્ન તમને આ રીતે પૂછાશે, ઇઝ ઇટ અ કેરટ? ઇટ ઇઝ સોરી ઇઝ ઇટ અ કેરટ? એ કેરટ છે કે પેરટ છે? તો એ પેરટ છે, ના એ કેરટ નથી, કેરટ મીન્સ ગાજર, તો એ કેરટ એટલે કે ગાજર નથી, એ પેરટ છે, તો આપણે નકારમાં આન્સર આપશું, તો નો ઇટ ઇઝન્ટ, ઇઝ નોટ ને શોર્ટ ફોર્મમાં આપણે ઇઝન્ટ એ રીતે લખશું, નો પછી કોમા પછી ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ નોટ નું ઇટ ઇઝન્ટ, ઇઝન્ટ શોર્ટ ફોર્મ છે। હવે આ બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ છે, તો પ્રશ્ન તમને આ રીતે પૂછાશે, હાઉ મેની બલૂન્સ આર ધેર? હવે કેટલા આપણે બલૂન્સ જોયા? તો બે, હા ને, ફુગ્ગા કેટલા કેટલા છે? તો અહીં બે છે, તો આપણે આન્સર આ રીતે લખશું, ક્વેશ્ચનની અંદર જ જુઓ આર ધેર, તો ધેર આર કરવાનું છે, તો ધેર આર, કારણ કે બહુવચન છે એટલે ધેર આર, હા ને, બહુવચન હોય તો અહીંયા ટુ ટુ બલૂન એટલે કે બે બલૂન છે, બલૂન્સ એટલે ફુગ્ગા, તો બે બલૂન્સ છે એટલા માટે ધેર આર, જો એક જ બલૂન હોય તો ધેર ઇઝ, ક્વેશ્ચનની અંદર આપી જ દીધું છે આર ધેર બલૂન્સ, હા, તો આન્સરમાં ધેર આર ટુ બલૂન્સ, આ રીતે તમારે આન્સર લખવું પડશે। હવે અહીં પાંચ બોલ આપ્યા છે, કેટલા બોલ આપ્યા છે? પાંચ બોલ, ક્વેશ્ચન તમને આ રીતે પૂછાશે, હાઉ મેની બોલ્સ આર ધેર? તો કેટલા બોલ છે? પાંચ બોલ છે, તો ફાઈવ બોલ્સ બહુવચન છે એટલે ધેર આર, હા ને, આર ધેર ક્વેશ્ચનની અંદર છે એટલે ધેર આર આપણે લખશું, ધેર આર ફાઈવ બોલ્સ, ધેર આર ફાઈવ બોલ્સ એટલે કે પાંચ બોલ છે। હવે એક ખુરશી છે અને એના નીચે એક બિલાડી છે, આ રીતનું ચિત્ર હશે। મિત્રો, આ બધા ચિત્ર જે છે એ તમે તમારી નોટબુકની અંદર ડ્રો તમે કરી શકો, કલર કરી શકો, અને પછી આ રીતે ક્વેશ્ચનના આન્સર લખજો તમારી નોટબુકની અંદર। પિક્ચર છે એક ખુરશીનું અને એના નીચે એક બિલાડી છે, તો પ્રશ્ન તમને આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? વેર એટલે ક્યાં, વેર મીન્સ ક્યાં, તો વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? જો આર્ટિકલ અહીંયા ધનો ઉપયોગ છે આપણે, એટલે એ રીતે આન્સરમાં અહીંયા
શું લખાશે? ઇટ ઇઝ અંડર ધ ચેર. હવે ઇટ ઇટ શબ્દ કોના માટે? તો કેટ માટે. અને એની સાથે ઇઝ, કારણ કે હા ને ઇટની સાથે શું આવશે? ઇઝ આવશે. અંડર એટલે ના તળ હેઠળ. તો હવે આ જે બિલાડી છે એ શેના નીચે છે? તો ખુરશીના નીચે છે. એટલે કે માથા ઉપર કંઈક તળ હોવું, મીન્સ કે હવે આપણે બેઠા છે તો આપણી ઉપર શું છે? તો આપણા ઘરની છત છે, હા ને? તો અંડર ધ સીલિંગ એ રીતે આવશે. પછી આપણે વૃક્ષ નીચે છે તો અંડર ધ ટ્રી એ રીતે આવશે. પણ અહીંયા બિલાડી જે છે એ ખુરશીના નીચે છે, એટલે આપણે અંડર ધ ચેર, એટલે કે માથા ઉપર કંઈક હોવું, છત હોવી. તો અંડર ધ ચેર. બિલાડી ક્યાં છે? ઇટ ઇઝ અંડર ધ ચેર, એટલે કે ખુરશીના નીચે છે. હવે આ જે ચિત્ર છે, એક ટેબલ છે અને એના ઉપર એક બોક્સ છે. ક્વેશ્ચન જોશું, વેર ઇઝ ધ બોક્સ? હવે બોક્સ ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ઇટ ઇઝ બોક્સ માટે ઇટ, એની સાથે ઇઝ આવશે, અને ઓન, પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ. કેમ? કારણ કે એ જે બોક્સ જે છે એ ટેબલની સાથે સ્પર્શ કરીને મૂક્યો છે, એટલા માટે ઓન. કંઈ પણ વસ્તુ ખુરશીના ઉપર હોય કે સોફા સેટની ઉપર હોય કે પલંગ ઉપર હોય, સ્પર્શનો ભાવ હોય તો ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય. તો અહીં બોક્સ જે છે એ ટેબલની ઉપર છે, એટલે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ કરશું. ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ધ ટેબલ. આર્ટિકલ ધનો ઉપયોગ કર્યો છે, એ રીતે બધું યાદ રાખવાનું છે કે ટેબલની આગળ આર્ટિકલ ધ છે, હા ને? પ્રેપોઝિશન ઓન છે, અને બોક્સ માટે ઇટ ઇઝ. આ રીતે હવે આ એક ચિત્ર છે, એમાં વેસ છે એટલે કે ફૂલદાની છે અને એની અંદર ફૂલ છે. તો ક્વેશ્ચન તમને આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ ફ્લાવર? હા ને, ફૂલ ક્યાં છે? ફૂલ એક જ છે, હા ને? તો ઇટ ઇઝ ઇન ધ વેસ. ઇટ ઇઝ, હવે ફૂલ માટે ઇટ, ઇટની સાથે ઇઝ આવશે. ઇન માં પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ કર્યો. કેમ? કે એની અંદર છે, વેસની અંદર, ફૂલદાનીની અંદર છે, એટલા માટે ઇન, અને વેસ સાથે આર્ટિકલ ધ આવશે, ધ વેસ. આ બધું યાદ રાખવાનું છે. ઇટ ઇઝ ઇન ધ વેસ, એ ફૂલદાનીની અંદર છે. ફૂલ જે છે એ ફૂલદાનીની અંદર છે. હવે આ જે પિક્ચર છે એમાં કંઈક ગેટ દેખાય છે અને બસ દેખાય છે. પ્રશ્ન તમને આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ બસ? બસ ક્યાં છે? ઇટ ઇઝ નિયર ધ ગેટ. એ ક્યાં છે? તો ગેટની નજીક છે. અહીંયા બસ માટે ઇટ, ઇટની સાથે ઇઝ, નિયર એટલે પાસે, અને આર્ટિકલ ધ ગેટની આગળ શું આવશે? આર્ટિકલ ધ, ધ ગેટ. તો નિયર પ્રેપોઝિશન અહીંયા નિયરનો ઉપયોગ કરે છે. નિયર મીન્સ પાસે. તો ઇટ ઇઝ નિયર ધ ગેટ, એ ગેટની નજીક છે. હવે અહીં એક માછલી છે જે પાણીની અંદર છે. પ્રશ્ન તમને આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ ફિશ? માછલી ક્યાં છે? ઇટ ઇઝ ઇન વોટર. ઇટ ઇઝ ઇન વોટર. ઇટ શબ્દ અહીં ફિશના માટે, ઇટની સાથે ઇઝ આવશે. અહીંયા ઇન પ્રેપોઝિશન, ઇન એટલે કે પાણીમાં. એ ક્યાં છે? તો પાણીમાં, પાણીની અંદર છે, એટલે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ થશે. ઇટ ઇઝ ઇન વોટર. હવે અહીં એક વાંદરો છે જે ઘરના છત ઉપર છે. તો પ્રશ્ન તમને આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ મંકી? વાંદરો ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ રૂફ. ઇટ શબ્દ મંકી માટે, એની સાથે ઇઝ આવશે, ઓન પ્રેપોઝિશન, કારણ કે એ રૂફ એટલે કે છાપરા ઉપર સ્પર્શનો ભાવ છે, ટચ થઈને બેઠો છે, એટલે ઓન આવશે. ધ રૂફ, આર્ટિકલ ધનો ઉપયોગ કર્યો રૂફ સાથે, એટલે કે છત ઉપર. ઇટ ઇઝ ઓન ધ રૂફ, એ છત ઉપર છે. આ જે ચિત્ર છે એમાં એક ઘર દેખાય છે અને નજીકમાં એક કૂવો દેખાય છે. પ્રશ્ન આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ હાઉસ? ઘર ક્યાં છે?
ઇટ ઇઝ નિયર ધ વેલ. હવે ઇટ શબ્દ અહીં હાઉસ માટે ઇટની સાથે ઇઝ આવશે, નિયર એટલે પાસે પ્રપોઝિશન છે, પાસે ધ વેલ એટલે કે કૂવા પાસે, ધ વેલ WELL વેલ એટલે કૂવો, એની સાથે ધ આર્ટિકલ આવશે. ઇટ ઇઝ નિયર ધ વેલ, એ કૂવાની નજીક છે, ઘર જે છે એ કૂવાની નજીક છે. આ ચિત્રમાં એક પલંગ છે અને પલંગના નીચે એક બોલ છે, દડો છે. પ્રશ્ન આ રીતે પૂછાશે તમને, વેર ઇઝ ધ બોલ, બોલ ક્યાં છે? ઇટ ઇઝ અંડર ધ બેડ. ઇટ શબ્દ બોલ માટે, એની સાથે ઇઝ અંડર, ના તળ હેઠળ હોવું, એટલે અહીં આ જે બોલ જે છે એની ઉપર શું છે તો બેડ છે, બેડ એટલે કે પલંગ, એટલે કે પલંગના નીચે, પલંગના નીચે બોલ છે. તો ઇટ ઇઝ અંડર ધ બેડ, પલંગના નીચે છે બોલ જે છે એ પલંગના નીચે છે. અહીં એક ટેબલ છે અને ટેબલ ઉપર એક પુસ્તક છે. ક્વેશ્ચન આ રીતે પૂછાશે, વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે અહીં આપણે ધ બુકથી સ્ટાર્ટ કર્યું, વાંધો નહીં, આપણે અહીંયા ધ બુકના જગ્યા પર આપણે ઇટ લખીએ તો પણ વાંધો નહીં, ધ બુક લખીએ તો પણ વાંધો નથી. ઇટ ઇઝ ઓન ધ ટેબલ પણ ચાલે, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ પણ ચાલે. ધ બુક સાથે ઇઝ આવશે, એક વચન છે એટલે, અને ઓન પ્રેપોઝિશન સ્પર્શનો ભાવ છે, ટેબલની ઉપર છે, ધ ટેબલ આર્ટિકલ ધ આવશે ટેબલ સાથે, ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, બુક જે છે એ ટેબલની ઉપર છે. હવે અહીં એક બેન્ચ દેખાય છે અને બેન્ચના નીચે એક બેટ દેખાય છે. પ્રશ્ન જોઈએ, વેર ઇઝ ધ બેટ, બેટ ક્યાં છે? ધ બેટ ઇઝ અંડર ધ બેન્ચ, બેટ જે છે એ બેન્ચના નીચે છે. ધ બેટના જગ્યા પર આપણે ઇટનો ઉપયોગ પણ કરી શકીએ, એની સાથે ઇઝ આવશે, અંડર પ્રેપોઝિશન ધ બેન્ચ, બેન્ચની સાથે ધ આર્ટિકલ, ધ બેટ ઇઝ અંડર ધ બેન્ચ.